હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણું જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને આજે લાસ્ટ ટાઈમ આજે આપણે મળીએ છીએ ખાસ કરીને વાત હોય ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે તો ફ્રેન્ડ્સ ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન આવતીકાલે છે ને ફ્રેન્ડ્સ આજે હું આ વિડિયો અપલોડ કરી રહ્યો છું ખાસ કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે

ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આજે આપણે સમજવાના છે ખાસ કરીને પરીક્ષામાં શું લઈને જવાનું છે પરીક્ષામાં એપિયર થતા પહેલાં કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખી લેવાનું છે માઇન્ડમાં સેટ હોવી જોઈએ આ વાતો શું કરવાનું છે શું નથી કરવાનું તે તમામ વસ્તુ આજે હું આ વિડીયોના માધ્યમથી આપ સૌને સમજાવવા જઈ રહ્યો છું

હવે સૌથી પહેલો ક્વેશ્ચન થાય કે શું લઈ જવાનું છે તો ફ્રેન્ડ્સ ઘણા બધા લોકોનો મને મેસેજ આવતા હતા મને કોમેન્ટ્સ આવી રહી હતી કે આપણે શું લઈ લઈને જવાનું છે આવતીકાલે તો આટલું ખાસ યાદ રાખી લેજો કે આપણે આવતીકાલે શું લઈને જવાનું છે તો આપ સૌએ યાદ રાખી લેવાનું છે કોલ લેટર કમ એડમિશન સ્લીપ હાર્ડ કોપીમાં લઈ જવાની છે આપ સૌને ખબર છે કોલ લેટર હોવો જ જોઈએ બ્લુ બ્લેક પોઈન્ટ પેન આપ સૌએ લઈ જવાની છે જેલ પેન સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે બ્લુ અથવા બ્લેક પોઈન્ટ પેન લઈ જવાની છે બીજું કે એઆઈ બી પાસ કર્યું છે બે હાજર નવ બે હાજર દસ પછી જે લોકો સાથે રાખવાની છે ફ્રેન્ડ્સ સાથે સાથે આઈડેન્ટિટી કાર્ડ ઓરિજિનલ અને ફોટોકોપી ઓફ સેમ સાથે રાખવાનું છે આઈડી કાર્ડમાં પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ઇલેક્શન કાર્ડ ગવર્મેન્ટ બાર કાઉન્સિલનું જે પણ કોઈ આઈડી કાર્ડ છે આ બધું જ માન્ય ગણાશે અને એની ફોટોકોપી પણ રાખવાની છે જે લોકો કોર્ટ સ્ટાફમાં છે એ લોકો એ તેમનું ગવર્મેન્ટ આઈડી કાર્ડ લઈને જવાનું રહેશે ત્યારબાદ વાત કરું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે લોકો ગુજરાતી એક્ઝેમ્પ્ટેડ છે જેને ગુજરાતી ટેસ્ટ જે કેન્ડિડેટ્સને આપવાનો નથી એ લોકોએ ધોરણ દસ અને ધોરણ બાર એટલે કે સેકન્ડરી ને હાયર સેકન્ડરીની માર્કશીટની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીઝ લઈને જવાનું છે ત્યાં સુપરવાઇઝરને હેન્ડઓવર કરવાની છે ઓકે જે લોકોએ ગુજરાતી ટેસ્ટ આપવાનો નથી એક્ઝેમ્પન મળેલું છે એ લોકોએ ખાસ છ નંબર યાદ કરીને ટેન્થ અને ટ્વેલ્થની ખાસ કરીને માર્કશીટ લઈને જવાનું છે તો આટલું આટલી વસ્તુ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ આટલું લખીને રાખજો અને ખાસ લઈને જવાનું છે આવતીકાલે તો સૌથી પહેલા આટલું તો ક્લિયર હોવું જોઈએ આપણે સમયથી પહેલા પહોંચવાનું છે આટલી વસ્તુઓ લઈને જવાની છે હવે હવે આવું છું એક્ઝામ સ્ટ્રેટર્જી પર તો ફ્રેન્ડ્સ એક્ઝામ સ્ટ્રેટર્જીની વાત કરું લાસ્ટ ટાઈમ એક્ઝામ સ્ટ્રેટર્જીની વાત કરું હવે સમય બહુ જ ઓછો છે આવતીકાલે જ આપણી એક્ઝામ છે તો સૌથી પહેલા તો એક્ઝામ સ્ટ્રેટર્જીની તો વાત છે જ પણ સાથે સાથે હું આપ સૌને વાત કરવા માંગુ છું કે આપના માઇન્ડમાં શું ક્લિયર હોવું જોઈએ તો અહીંયા આપ સૌને દરેકને ખબર જ હશે કે અહીંયા એલિમિનેશન ટેસ્ટ છે હંડ્રેડ માર્ક્સનું છે આપણા ટોટલ સબ્જેક્ટ જે પણ હતા એમાંથી ક્વેશ્ચન ફ્રેમ થવાના છે અહીંયા પોઈન્ટ થર્ટી થ્રી નેગેટિવ માઇન માઇન માઇનસ માર્કિંગ પણ છે એટલે કે જો તમે ખોટો જવાબ આપી દો છો અથવા તો એક જ ક્વેશ્ચનમાં બે કે વધુ આન્સર આપી દેશો એકથી વધુ બે આન્સર એક જ ક્વેશ્ચનમાં આપ માર્ક કરી દો છો તો ફ્રેન્ડ્સ આપના સાચા આન્સરમાંથી પોઈન્ટ થર્ટી થ્રી માઇનસ થવાના છે ઓકે તો અહીંયા ઘણા લોકોને ગણતરી ખબર હોતી નથી પહેલા તો ઓકે તો માઇનસ મેથડ થવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા હું એક્ઝામ સ્ટ્રેટર્જી ખાસ કરીને એટલા માટે જણાવવા જઈ રહ્યો છું ભલે હન્ડ્રેડ માર્કસનું પેપર છે આપ ફિફ્ટી પર્સન્ટ સ્કોર કરશો એટલે આપ પાસઆઉટ થઈ જશો એલમિનેશન ટેસ્ટમાં અને એલિમિનેશન ટેસ્ટના માર્ક ક્યાંય પણ ગણાવવાના નથી એટલા માટે હું આપ સૌને કહું છું બહુ જ ધીરજ રાખજો ઉતાવળ બિલકુલ ના કરતા આપ સૌ ઇઝીલી કરી શકો છો માઇન્ડમાં ક્લિયર રાખજો મોટિવેશન મળે છે આ વિડીયોથી આપ સૌને ખાસ કરીને બિલકુલ માઇન્ડમાં ક્લેરિટી રાખજો ને બિલકુલ ગભરાવાનું જરૂર નથી આપી મનમાં જો આપણે ખોટું આન્સર આપ્યો છે અથવા તો એક કરતાં વધુ વિકલ્પો આપે ટીક કરી દીધા છે તો ઓકે હવે અહીંયા મેં એક સજેશન કર્યું છે અહીંયા આપ સૌની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે યુ આર સજેસ્ટેડ ટુ એટેમ્પ ઓનલી સિક્સટી ફાઈવ ટુ સિક્સટીચ યુ આર

પણ ઘણી વાર આપ સાચા હોતા નથી અને એટલા માટે ઘણા બધા ક્વેશ્ચન એવા બની જાય કે જેમાં આપ ખોટા પડો અને એના કારણે આપ માઇનસમાં જાઓ અને જેથી ફેલ થઈ જાઓ તો ફ્રેન્ડ્સ હું જરાય પણ એવું નથી ઈચ્છતો કે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ એક્ઝામમાં ફેલ થાય ને એટલા માટે કહી રહ્યો છું કે આપ સૌએ માત્ર મારી ગણતરી પ્રમાણે સિક્સટી સેવન જ એટેમ્પ કરવાના છે યાદ રાખજો કેટલા સિક્સટી સેવન કારણ શું

ત્રણ પોઈન્ટ છન્નું આવશે હવે કેટલા વધ્યા હતા પંચાવન માંથી ત્રણ પોઈન્ટ છન્નું માઇનસ થાય એટલે એકાવન પોઈન્ટ જીરો ચાર આવે અને એટલા માટે આપ સૌ ક્લિયર કરી શકો આ એક્ઝામ ક્લિયર સમજાય ગયું

તો જ આટલા ક્વેશ્ચન પર જજો બાકી આપ સૌને ક્લેરિટી હોય તો એનાથી વધારે પ્રયાસ કરવાનો નથી ફ્રેન્ડ યાદ રાખજો પચાસ માર્ક્સ લાવવાના છે પાસ થવા માટે મેથડ છે એટલે બહુ જ ઘણા બધા ટીક કરીને આવી એવું જરાય પણ ન કરતા ઓકે તો આ તો થઈ એક્ઝામ સ્ટ્રેટર્જીની વાત આપે એ ક્વેશ્ચનને હંમેશા હવે બીજી એક વાત કરું કે જ્યારે પણ ક્વેશ્ચન પેપર આવે ક્વેશ્ચન પેપર પહેલા જે પણ કોઈ ડિટેલ્સ ભરવાની હોય છે જે આપણી ઓએમઆર શીટ હોય છે એ પણ ધ્યાનથી બહુ જ શાંતિથી ભરવાની છે ફ્રેન્ડ્સ ઓએમઆર શીટમાં ભૂલ હોય તો એ જરાય પણ ચલવી લેવામાં આવતું નથી એટલા માટે કહું છું કે ઓએમઆર શીટ ભરતી વખતે એકાગ્ર મને શાંત ચિત્તે ઓએમઆર શીટને ભરવાની છે જરાય મિસ્ટેક કરવાની નથી કંઈ ભૂલ ન થાય એ રીતે શાંતિથી ગભરાયા વિના એને ભરી દેવાની છે ઓકે હવે ઘણા બધા લોકો એવું થાય છે કે ક્વેશ્ચનને પૂરેપૂરો રીડ કરતા નથી અથવા તો એમસીક્યુ જે પણ કોઈ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ એને જેના જે ઓપ્શન્સ આપવામાં આવે છે એ બી એ સંપૂર્ણપણે એ લોકો વાંચતા નથી તો એમને ખાસ રિક્વેસ્ટ કરું છું ઘણા બધા લોકોને મેં ટેસ્ટમાં પણ એવો ક્વેશ્ચન પૂછી દીધો હતો કે જ્યાં ઓપ્શન એ સાચો જવાબ આવતો હોય ઓપ્શન એમાં સેક્શન સેવન્ટી ટ્વેન્ટી સેવન લખેલું હોય એ સાચો જ જવાબ હોય પણ નીચે ઓપ્શન ડીમાં એવું લખ્યું હોય ઓનલી એ તો ફ્રેન્ડ્સ ઘણા લોકો અહીંયા મેં જોયું છે ત્યારબાદ જ એનો આન્સર ક્લિક કરજો ફ્રેન્ડ્સ ઓકે દરેક ઓપ્શનને વાંચવાનું છે ત્યારબાદ જ આન્સર ટીક કરવાનું છે ક્લિયર આટલું ખાસ ધ્યાન રાખજો આવા ક્વેશ્ચન પૂછાયેલા છે આપણે સૌ એનો આન્સર ફોટો કરીને આવતા હોઈએ છીએ તો એટલા માટે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો આ આ બહુ યાદ રાખવા જેવી એક્ઝામ છે ત્યારે તો ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે માટે આ ખાસ યાદ રાખજો હવે ગુજરાતી ટેસ્ટ હવે આવતીકાલે ગુજરાતી ટેસ્ટ પણ છે અને ગુજરાતી ટેસ્ટ આ પ્રિલિમિનરી ટેસ્ટ પૂરું થાય તે પછી રાખવામાં આવેલું છે એટલે કે અઢી વાગ્યાનો સમય છે બે વાગે આપ સૌ એ ટેસ્ટ માટે અપિયર થઈ જવાનું છે ઓકે दौड़ कलाक ना समय पचास मार्क नो टेस्ट पत्र लेखन एसेज है तेज समानी गुजराती व्याकरण है ट्रांसलेशन है जो लोग अब हूँ थोड़ू हिंदी में समझाऊँ छूँ जो लोग हिंदी लैंग्वेज जानते हैं गुजराती जिनको कमाती है उनके लिए मैं आपको बता देना चाहता हूँ कि आप सब फोकस करें किन चीजों पर लेटर राइटिंग है या फिर ट्रांसलेशन है ट्रांसलेशन दोनों ट्रांसलेशन आपका प्लस पॉइंट होना चाहिए हमेशा से और जो भी लोग आउट ऑफ स्टेट के हैं जिनको गुजराती कम आती है उन उन लोगों को खास करके ट्रांसलेशन है या तो फिर ऐसे और लेटर राइटिंग है इन पर फोकस ज़्यादा करना है व्याकरण जो ग्रामर पोर्शन है उसमें आप स्कोर नहीं कर पाएंगे क्योंकि आपको गुजराती कम आती है ना तो उस पर आप फोकस करना ट्वेंटी मार्क्स लाने हैं आपकी प्रिपेरेशन ट्वेंटी टू थर्टी होनी चाहिए तो आप इजिली स्कोर आउट कर सकते हो और इसको क्लियर कर सकते हैं એ જ રીતે ગુજરાતી જે લોકોને છે ફ્રેન્ડ્સ એમને રિક્વેસ્ટ કરું છું કે બિલકુલ ગભરાવાનું નથી ગુજરાતી પેપર બિલકુલ સિમ્પલ જ આવે છે જે રીતે આવશે ફ્રેન્ડ્સ આપ સૌની સામે હશે ગુજરાતી ટ્રાન્સલેશન છે આ છે તેમાં એમાં ટ્વેન્ટી માર્ક્સ આપ સૌ સ્કોર કરવાના છે તો બહુ સિમ્પલ છે પાસ આઉટ થઈ જવું તો ફ્રેન્ડ્સ ગુજરાતી માટે પણ એ થી આગળ વધશું જેથી આપ સૌ એમાં આઉટ થઈ શકો અને ઈઝીલી એને ક્લિયર કરી શકો ક્લિયર તો આટલું ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ આ છે એક્ઝામની સ્ટ્રેટેજી આવતીકાલે આટલું માઇન્ડમાં રાખજો અને પછી જ એક્ઝામ આપવા જજો એટલે આપ સૌને આટલી તો ક્લેરિટી એટલીસ્ટ હોય જેથી કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ ઉદભવે નહીં ફ્રેન્ડ્સ ઓકે હવે બીજી વાત કરું કે હજુ પણ સમય છે આજે પણ જે લોકો એવું ઈચ્છતા હોય કે મોડેલ પેપર મારે આપવું છે તો મોડેલ પેપર મોક ટેસ્ટ છે આપણી પાસે જેની જેની સંપૂર્ણ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે આપ ત્યાં જઈને ચેકઆઉટ કરી શકો છો જેને એવું હોય કે મારે સો માર્કનો ટેસ્ટ અત્યારે આપી દેવો છે તો મને એવું થાય કે મારી પ્રિપેરેશન કેવી છે મને જાણવા મળે તો ફ્રેન્ડ્સ એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ડિટેલ્સ આપેલી છે આપ ત્યાં કોન્ટેક્ટ કરીને પણ એ મોક ટેસ્ટ આપી શકો છો હન્ડ્રેડ માર્કનો મોક ટેસ્ટ આપને અનુભવ થઈ જશે પરીક્ષા જેવું તો ફ્રેન્ડ્સ ત્યાં પણ આપ ચેકઆઉટ કરી શકો છો એ પણ ટેસ્ટ મેળવી શકો છો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપ સૌ માટે ઓકે ઘણા બધા લોકોએ ટેસ્ટ આપ્યો પણ છે ઓકે હવે બીજું આવતીકાલે આપ સૌની એક્ઝામ છે ને રિયલ એજ્યુકેશન કે ટીમ તરફથી હું આપ સૌને કહું છું કે વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ઓલ ધ લક આપ ગુજરાત સિવિલ પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે માં સફળતા પ્રાપ્ત કરો તેવી ભગવાનને પ્રાર્થના છે આપ સૌની તૈયારી પણ એવી હોવી જોઈએ ખાસ કરીને કોઈ આપ સૌને રોકી ના શકે ફ્રેન્ડ્સ પ્લીઝ આ વિડીયો જો આપ સૌને સારો લાગ્યો હોય કંઈ પણ મોટિવેશન મળ્યું હોય આપ સૌને તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ ખાસ કરીને અહીંયાથી જે પણ કોઈ સૂચનાઓ આપવામાં આવી છે આગળ વધજો ફ્રેન્ડ ખાસ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ અનુભવનો નિચોડ છે ને એટલા માટે મેં કહી દીધું છે બહુ બધા ક્વેશ્ચન્સ અટેમ્પ કરવાના નથી જેમાં આપ ડબલ શ્યોર હોય તે જ ક્વેશ્ચનોને અટેમ્પ કરવાના છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો જે પ્રિલિમિનરી એક્ઝામિનેશનની વાત છે એ પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટેનું ખાસ આ વિડીયો જે છે એ આજનો આ પ્રિલિમરી એક્ઝામિનેશન પ્રિપેરેશન માટેનો લાસ્ટ વિડીયો છે ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયોઝ આવે તો તેના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ખાસ કરીને વિશ્યુ ઓલ ધ લક અને આઈ હોપ કે આપ સૌ જરૂરથી જરૂર પાસ થાવ મહેનત સારી હોવી જોઈએ યાદ રાખજો ઉતાવળ ન કરતા કોઈ પણ ક્વેશ્ચનમાં ફ્રેન્ડ મેં કીધું છે એક વારની બે વાર વાંચો સમય ઘણો બધો હોય છે બે કલાકનો સમય છે સમય આપણી પાસે ભરપૂર છે ફ્રેન્ડ્સ પણ શાંતિથી આન્સર આપવાના છે ઉતાવળ બિલકુલ પણ કરવાની નથી તો ફ્રેન્ડ્સ વિશયુ ઓલ ધ લક વન્સ અગેન ફ્રેન્ડ્સ તો મળીએ ખાસ કરીને તૈયારી આપશોની સારી હોવી જોઈએ ઓકે તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર